ગુજરાત રાજ્યના કિસાનોને આવક 2022 સુધી બમણી કરવાના ભાગરૂપે અને કિસાનોમાં જાગૃતિ લાવવા કાર્યનીતિ ઘડવા તેમજ આધુનિક ખેતી પદ્ધતિ અંગે ખેડૂતોને માર્ગદર્શન તેમજ વિવિધ યોજનાલક્ષી સમજ માહિતી મળી તે રહે હેતુલક્ષી પ્રાંતિક ઉમાધામ ખાતે કિસાન કલ્યાણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજના નવા બાકરપુર રેલવે સ્ટેશન ખાતે આવેલ ઉમાધામ ખાતે જિલ્લા આત્મા પ્રોજેક્ટ ખેતીવાડી બાગાયત અને પશુપાલન વિભાગ મારફતે કિસાન કલ્યાણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આધુનિક ટેકનોલોજી અને આધુનિક ખેતી પદ્ધતિ અંગેનું માર્ગદર્શન તજજ્ઞો દ્વારા આપવામાં આવ્યું હતું. તો કૃષિ સ્ટોલ, વિવિધ આધુનિક ખેતી સાધનો, દવા, ખાતરની માહિતી માટે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મોહેત પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત દ્વારા કરી હતી. તો આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે પૂર્વ ડેપ્યુટી સીએમ નરહરિભાઈ અમીન, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે, જિલ્લા વિકાસ અધિકારી સ્તુતિ ચારણ, પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયા, પ્રાંતિજ મામલતદાર આર કે પટની, તાલુકા વિકાસ અધિકારી જે એચ કાપડિયા, પ્રાંતિજ તાલુકા વિકાસ અધિકારી ટીકે વાઘેલા, માર્કેટ યાર્ડના ચેરમેન રાજુભાઈ પટેલ સહિતની ઉપસ્થિતિ રહીને ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. તો ખેડૂતોની મંત્રી તથા ઉપસ્થિત મહેમાનોના હસ્તે ચેક તથા ટ્રોફી તથા સર્ટી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તો પૂર્વ ડેપ્યુટી સીએમ નરહરિભાઈ અમીન દ્વારા અહીં રહેલ સ્ટોલની મુલાકાત લઈ માલિકો સાથે વાતચીત કરી જાણકારી મેળવી હતી. સંજય રાવલ સાથે મિતેશ શાહ, ZS TV પ્રાંતિજ. રાજ્ય સરકાર દ્વારા તારીખ 16 અને 17 બે દિવસ ગુજરાતના તમામ તાલુકાઓમાં કૃષિ મહોત્સવનું આયોજન રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન થઈ રહ્યું છે. રાજ્ય સરકારનો અભિગમ રહેલો છે કે આવનારા 5 વર્ષમાં ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય એ દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. હાલના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ કહેતા હતા કે ખેડૂતો પાસે જે જમીન છે એમાં વધારો થવાનો નથી, પણ દિન પ્રતિદિન જમીનમાં ઘટાડો થવાનો છે. ત્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, આધુનિક ટેકનોલોજીની દ્રષ્ટિએ ખેડૂતો ખેતી કરે અને આવનારા દિવસોમાં એમની પાસે જે જમીન છે એ જમીનમાંથી વધુ ને વધુ પાક મેળવી શકે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને 2005-06માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી અને આજે ગુજરાતના તમામ તાલુકાઓમાં વૈજ્ઞાનિકો મારફતે, કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસરો અને રાજ્ય સરકારના અધિકારીઓ મારફતે ખેડૂતોને સાચું માર્ગદર્શન મળે છે, જેના કારણે આવનારા દિવસોમાં ખેડૂતોની ખેતપેદાશમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે.